જય સચ્ચિદાનંદ. આપ સૌની અંદર બિરાજેલા પરમાત્માને અત્યંત ભક્તિપૂર્વક અભેદ ભાવે નમસ્કાર નમસ્કાર નમસ્કાર. આજે આપણે તીર્થંકરોનું યથાર્થ તત્વ દર્શન, આ બહુ જ ગહન અને ગુહ્ય વિષય ઉપર લગભગ 7 થી 7.5 મહિનાથી બોલતા આવ્યા છીએ, અને આજે આપણે આ લાંબી સિરિયલનો પૂર્ણાહુતિ કરીએ છીએ. આજનો આપણો અંતિમ એપિસોડ છે તીર્થંકરનો યથાર્થ તત્વ દર્શન આ સિરિયલનો. આપણે આ સિરિયલમાં 63 સલાક શ્રેષ્ઠ પુરુષો અર્ધકાળ ચક્રમાં જેટલા થઈ ગયા એ બધાને આપણે એમાં સમાવિત કર્યા છે. એમાં 24 તીર્થંકરો, 12 ચક્રવર્તીઓ, 9 વાસુદેવ, 9 પ્રતિવાસુદેવ અને 9 બળરામ, આ બધાને આપણે, આપણી પાસે જેટલી ઉપલબ્ધ માહિતી હતી એમના જીવનચરિત્રો વિશેની, એના ઉપર આપણે ઘણું બધું ચર્ચાઓ કરી. એટલું જ નહીં પણ જે ખરું મુખ્ય વસ્તુ બધા તીર્થંકરો જ્ઞાનીઓના હૃદયની જે તત્વજ્ઞાનની વાત હતી, એમના હૃદયમાં જે હતું જ્ઞાન, જે જ્ઞાનના આધારે પોતે તર્યા અને અસંખ્ય લોકોને તાર્યા, એ જ્ઞાનને સમજવા માટેનું આ મંથન હતું. અને એમાં જેને પણ ક્યાંક જ્યાં ક્યાંક ક્લિક થયું એનો ખરેખર ભવસાગર તરવાનો એક મોટો સાધન મળી ગયું કહેવાશે. કારણ કે જેટલા બધા તરીને પોતે નીકળી ગયા છે બહાર, એ પોતાના હૃદયની વાત પાછળ મૂકતા ગયા છે, જે જ્ઞાનીઓ દ્વારા આપણને આજે પણ ઉપલબ્ધ થતું રહ્યું છે. એટલે બને ત્યાં સુધી અમે વધારે ભાર એના ઉપર મૂક્યો છે. ઓફકોર્સ એમના જીવન ચરિત્ર ઉપરથી આપણને ઘણું ઘણું જાણવા મળે છે. આપણને આપણી અંદર પણ ઘણા ઘણા દોષો કેવા કેવા થતા હોય છે એ આપણને એમના ચરિત્રો ઉપરથી ખ્યાલ આવતો હોય છે, અને અંદર ખૂબ જાગૃતિ આવે છે, અને એમના ચરિત્રો આપણને જબરજસ્ત પ્રેરણા આપે છે. ભગવાન મહાવીરનું ચરિત્ર જબરજસ્ત સહન કરવાની શક્તિ આપે છે. કેવી જબરજસ્ત સહનશીલતા હતી, કેવી સહનશીલતા કરતાં પણ સહનશીલતા તો બહુ જ નીચલી કક્ષાનો શબ્દ કહેવાય તીર્થંકરો માટે, પણ એ જબરજસ્ત ક્ષમતા વિદ્રાહકતા હતી. મેં પરમાણુ પણ હાલે નહીં, આત્મસ્થિર એમાંથી જરાય આગા પાછા ના થાય, કેવી જબરજસ્ત હશે એમની શક્તિઓ. તમામ તીર્થંકરોની આ શક્તિઓ પ્રગટ થયેલી જ હતી, પણ એમના ચરિત્રમાં પ્રત્યક્ષ જોવા મળી ભગવાન મહાવીરના જીવનમાં, અને પાર્શ્વનાથ ભગવાનના પણ કમઠના પરિષદને જબરજસ્ત ઉપસર્ગ કર્યા, અને ભગવાને જે પરિષદને સમતામાંથી વેદી કાઢ્યું, આટલું પણ પરમાણુ હાલ્યું નહીં, રાગ અને દ્વેષથી પર રહીને એમણે જે આવી પડેલો આખું કર્મ પૂરું કર્યું અને મોક્ષે ચાલ્યા ગયા. એટલે આ બધા ઘણા બધા પ્રસંગો જે કેવા કેવા કર્મો કેવા કેવા હિસાબ લઈને આપે છે, અને કેવી રીતે એમ બધાને છોડવા પડે છે, છોડતી વખતે સંપૂર્ણ વિતરાગ દશામાં રહે તો જ એ મુક્ત થવા એ કર્મમાંથી, એ મોટામાં મોટો બોધ છે. રાગ નહીં, દ્વેષ નહીં, કિંચિત માત્ર પણ, બહુ ઉપસર્ગ કરતા પ્રત્યે કિંચિત માત્ર પણ દ્વેષ નથી, અને પરમ ઉપકાર કરનારા પ્રત્યે કિંચિત માત્ર રાગ નથી, એવા વિતરાગ પરમાત્મા પાર્શ્વનાથ પ્રભુનું સુંદર જે આલેખન આપણે જોયું એ ખરેખર આપણને પ્રેરણા આપે એવું છે. આપણા સામાન્ય જીવનમાં આવતા કેટલાય પ્રસંગો દિવસમાં બનતા હોય છે કે જ્યાં ક્ષણે ક્ષણે મિનટે મિનટે રાગદ્વેષ ઉભા થતા હોય છે, ત્યાં આપણે આ એકાદા ભગવાન તીર્થંકરોના પ્રસંગોને આપણે સ્મરીએ કે આ કેવી રીતના રાગદ્વેષથી રહિત રહી શક્યા હશે, તો એ અંદર ઘણું બળ મળે એમ છે. અને આપણને ત્યાં બ્રેક આવે છે જે જબરજસ્ત તીવ્ર કષાયમાંથી આપણને મંદ કષાયમાં તો જરૂર લાવી નાખશે.
ભલે સંપૂર્ણ વિતરાગતા તો આવી શક્ય નથી, પણ કશાયની મંદતા તો અવશ્ય લાવશે, અને કશાયની મંદતા તમને સમકી તરફ લઈ જશે. અને અમારી તો ખૂબ હૃદયપૂર્વકની ભાવના છે કે આ તીર્થંકરનું યથાર્થ તત્વ દર્શન જે લગભગ 210 કે 215 એપિસોડમાં તૈયાર થયેલું છે, એને આ વારંવાર એને જુઓ, એમાંથી વારંવાર તત્વનું દોહન કરો, અને આપણા કશાયમાંથી છૂટવા માટેનું એક છે તો ગાઈડલાઈન, ગાઈડ તમારી પાસે રહે. બધા શાસ્ત્રો તમે ક્યારે ઉથામશો ને ક્યારે એમાંથી દોહન કરીને એમાંથી અમૃત કાઢશો, આ તમને ડાયરેક્ટ અમૃત કાઢીને આપેલું છે. જરૂર એનો તમે ઉપયોગ કરજો. જોઈએ તો આની બધી કેસેટો વસાવજો અને અમારો સંપર્ક પણ સાધજો, કારણ કે આ બહુ જ ઘણા બધા શાસ્ત્રોને ખૂબ જ એનું તાત્વિક દ્રષ્ટિએ બહુ સ્ટડી, ડીપ સ્ટડી કરેલો. કારણ કે પહેલેથી એક તો મગજમાં હતું જ કે આપણે મેડિકલ આવડા મોટા મોટા થોથા ભણી અને આટલા બધા ડિગ્રીઓ લીધી તો આ શાસ્ત્રમાં આપણે કેમ ના વાંચીએ અને કેમ એને સમજી ના શકીએ અને કેમ આપણા જીવનમાં ના ઉતરી શકે. કારણ કે આ બધા થોથા વાંચીને એ સમજીએ છીએ, જીવન ઉતારીએ છીએ અને દર્દીઓને સાજા કરી શકીએ છીએ, તો આ આપણા જીવનમાં આ લાવીને આપણે બીજાને આ સંસાર રોગમાંથી સાજા કરવા માટે કેમ ઉપયોગી ના થઈ શકીએ. આ એક મગજમાં પહેલેથી જ્યારથી દાદા ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત થયું ત્યારથી એક મગજમાં પેસી જ ગયેલું હતું, અને કુદરતે આ સંયોગ પ્રાપ્ત કરાયો અને આ એક મોકો મળ્યો, અને ખૂબ જ આનંદ થાય છે કે આટલા બધા બધા શુભ્ય બધા વ્યુઅર્સની સાથે આજે 7.5 મહિનાથી સાથે ને સાથે દરરોજ સવારના મેળાપ થાય છે. તમે અમને જુઓ છો, અમે તમને જોતા નથી, પણ અમે ભાવથી કેમેરામાં હજારો લાખોની સંખ્યામાં કરોડોની સંખ્યામાં આ બધા જિજ્ઞાસુ પીપાસુઓના તરસતી આંખો, મોક્ષને ખોળતી મોક્ષની આંખો અમારા અંદર સામો તરવરતી જ હોય છે, અને એ આંખોમાંથી અમને એમ જ થયા કરે છે કે અમને તીર્થંકર ભગવાન એવી શક્તિ આપો, સિમંદર સ્વામી ભગવાન, દાદા ભગવાન, સર્વજ્ઞાનીઓ એવી શક્તિ આપો કે અમે આ બધાને ક્યાંક એક તરણું પહોંચાડવા માટે એક માધ્યમ, ઇન્સ્ટ્રુમેન્ટ બનીએ, જેમાં માઇક એક અવાજ મોટો કરવા માટે ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેમાં અમારું પડા ગળું એક ઇન્સ્ટ્રુમેન્ટ બને અને તત્વ તો જ્ઞાન તો એમનું જ બહાર નીકળે એવી અમારી હૃદયની પ્રાર્થના સાથે જ અમે આપની સાથે વાતો કરવા આવીએ છીએ. અને આ અમારી દિલની ભાવના છે, આપ જરૂર આમાંથી બહાર નીકળો. આ સંસારના ભવરોગમાંથી બહાર નીકળવા જેવું છે. મનુષ્ય ભોગ ફરી ફરી મળતો નથી, મહા મુશ્કેલીએ મળે છે, અને મુશ્કેલીમાં મળ્યા પછી આપણે જો એનો ઉપયોગ ના કરી લઈએ તો ખરેખર આપણને એમ લાગશે કે આપણે ઘણું ઘણું ગુમાવ્યું છે. એમાં ખાસ કરીને ગુજરાતીઓ જે અત્યારે ગુજરાતમાં ભૂકંપગ્રસ્તમાં બધા જે લોકો સપડાયા છે એ બધાને તો અનુભવ થઈ જ ગયો છે કે ઓહો કેવું જીવન, કેટલું ક્ષણિક છે, કઈ ઘડીએ કયો ધક્કો આવે ને ક્યારે છૂટી જવાનું થાય એ કઈ કે કઈ કલ્પનાની બહારની વાત છે. માટે આજની પળ, આજનો શ્વાસ એ મારા આત્મા માટે જ ખર્ચાય. મારો શ્વાસ નીકળે તે આત્મા આત્મા કરતો જ નીકળે, તો જ અમારું મનુષ્ય દેહ સાર્થક થયું છે એવું આપણે ચોક્કસ દ્રઢતાથી સમજી શકીએ, માની શકીએ. એ જ આપણી સમકીર્તિની નિશાની છે. આપણે ઘણી બધી વસ્તુઓ છે, સમકીર્તિના આ જ નિશાની છે. એને અંદરથી દ્રઢતા હોય કે વિતરાગોની વાત મારા હૃદયમાં વસી છે અને એ વસેલી વાત એ જીવનમાં મારા આવેલી છે, અને મને ખરેખર એ કામ લાગે છે. ડગલે ને બગલે કશાયોની મંદતા થવા માંડે છે, આપણે એકબીજા માટે અનુકંપા થાય છે, રાગ દ્વેષ ઓછા થાય છે, અને જબરજસ્ત ક્ષમતા આપણા જીવનમાં આવતી જાય છે. જ્યાં જબરજસ્ત કશાય હોય ત્યાં કશાયની એબસન્સ, કશાય ગેરહાજર, ત્યાં આપણે લાગે ના ખરેખર આપણામાં ક્યાંક પરિવર્તન આવ્યું છે. અને ઘણા બધા વ્યુઅર્સના અમને પ્રત્યક્ષ સંપર્કમાં, ટેલિફોન દ્વારા, પ્રત્યક્ષ મુલાકાત દ્વારા, પત્ર દ્વારા ઘણા બધા વ્યુઅર્સ અમને અમારો સંપર્ક કરીને પોતાનો અનુભવ કહેતા હોય છે કે અમને ઘણું ઘણું પરિવર્તન આવે છે. અમે ખુશ થતાથી દરરોજ આપનું સાંભળીએ છીએ અને એને જીવનમાં એપ્લાય કરતા જઈએ છીએ, અને હૃદયમાં એ ઉતરતા ઉતરતા અમારા જીવનમાં આમ અંદરથી પરિવર્તન આવે છે. અને અમારી એ જ ભાવના છે, ખાલી ખાલી મનોરંજન માટે કે ખાલી તમારો ટાઈમ શુભમાં પસાર કરવા માટે આ અમે આપની સાથે વાતો કરવા નથી માંગતા, પણ તમારું શુભ અને અશુભથી પર એવા શુદ્ધ તત્વ સુધી તમે પહોંચો
એ અમારી ભાવના છે. અને એના માટે આ બહારના બધા તમારા આવરણો જેમ જેમ તમને તમારી દ્રષ્ટિમાં આવતા જશે, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, મોહ, મત્સર, ચિંતા, ટેન્શન, આ બધી બધી બુરાઈઓ, પછી સારા ગુણો પણ તમને દેખાશે કે આ બધા પૌદ્ગલિક ગુણો છે, અનાત્મ વિભાગના છે. અને આ બધાથી પર હું તો અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખધામ એવો હું આત્મા છું, કેવળ જ્ઞાન સ્વરૂપે જ છું, પરમાનંદ સ્વરૂપે છું. એ આનંદની અનુભૂતિ જેમ જેમ આપણને અનુભવમાં આવતી જશે, તેમ તેમ આપણે ખરેખર આ સંસારમાં રહેવા છતાં પણ સંસારથી વિરક્ત રહીશું. અને એ જ વિરક્ત થતાં થતાં આપણો આ ભવો ભવનો જન્મ મરણનો આ ચક્કર પૂરો થવાનો આ જ ભાવમાં આપણી હાથમાં લાયસન્સ આવી જશે. એટલે આ આટલી અજબ વસ્તુ છે તીર્થંકરોની, અજાયબ જ્ઞાન છે. છેલ્લા ભગવાન મહાવીર 24માં તીર્થંકર થઈ ગયા, 2500 વર્ષ ઉપર થઈ ગયા, ત્યાર પછી તીર્થંકરો નથી, જ્ઞાનીઓ પણ ભગવાન મહાવીર પછી બહુ જૂજ, જે ખરા અર્થમાં જે એક્ઝેક્ટ પોતાની અંદરથી પ્રગમ્યું હોય, જ્ઞાન પ્રગટ થયું હોય, ભગવાનના તીર્થંકરોના હૃદયમાં જે વાત હતી, એ વાત જેને પોતાને સ્વયં કુદરતી, ઓફકોર્સ આગલા પાછલા ઘરમાં ઘણા ઘણા ઘણી ઘણી સાધનાઓની ફલસૂતિ રૂપે પ્રગટ થઈ હોય, એવા જ્ઞાનીઓ જે આંગળીના વેડે ગણાય એવા જ્ઞાનીઓ ભગવાન મહાવીરના ગયા પછી થઈ ગયા, જે આપણને ઘણી ઘણી વાતો, ઘણું બધું તત્વ સંબંધીની વાતો આપતા ગયા છે. અને એ વાતો આપણે જો ડીપમાં જોઈએ તો આપણા ઘણું ઘણું ઉઘાડ થઈ જાય છે. ભગવાન મહાવીર પછી થોડા સમયમાં, એટલે કે આજથી 1900 વર્ષ પહેલાં, દિગંબર સંપ્રદાયમાં હશે કુંદકુંદાચાર્ય, જૈન મુનિ, દિગંબર મુનિ થઈ ગયા, જેમને જબરજસ્ત આત્માનો અનુભવ હતો, ત્યાં સુધી કે પોતાના આહારાક્ષરથી સિમંદર સ્વામી પાસે જતા હતા અને ત્યાંથી એમને પ્રશ્નોત્તરી પૂછીને એમની પાસેથી પોતાના અંદરના જ્ઞાનનો ઉઘાડ પામીને જબરજસ્ત શાસ્ત્રોની રચના એમણે તાલપત્ર ઉપર કરેલી છે. અને એ સમયસાર, નિયમસાર, પ્રવચનસાર બોલે જબરજસ્ત શાસ્ત્રો એમના છે, અર્ધમાધ્યમમાં છે, પણ જેને ખરેખર સ્ટડી કરવો હોય એ જરૂર કરી શકે છે, કારણ કે ભાષાંતર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં બહુ સારી રીતે થયેલું છે. અને એમાંથી તત્વની વાત ખૂબ જ સંપૂર્ણપણે પ્રાપ્ત થાય એવી છે એમની વાત, કારણ કે આપણા તમામ શાસ્ત્રોમાં એક ઉપદેશ બોધ હોય છે અને બીજો સિદ્ધાંત બોધ હોય છે. ઉપદેશ બોધ એટલે આમ કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, આમ નીતિ નિયમો, આમ બધું ક્રિયાઓ બધું કરવાનું બતાડે, એ ઉપદેશ બોધ કહેવાય છે. અને બીજો સિદ્ધાંત બોધ, જે પ્યોર આત્મા તત્વની, જગતના તમામ ઇટરનલ એલિમેન્ટ્સની, 6 દ્રવ્યની વાત, 9 તત્વની વાત, આ બધી સુંદર વાતો જે તત્વાર્થ છે, એ વાતો જે ખુલ્લી થાય છે જે દ્વારા, એ તમામને સિદ્ધાંત બોધ કયો છે. આખો આત્માનો સિદ્ધાંત, તત્વનો સિદ્ધાંત પ્રગટ કરનારો જે બોધ છે એને સિદ્ધાંત બોધ કયો છે. અને એ સિદ્ધાંત બોધ પણ હોય છે, જ્ઞાનીઓ બંને વસ્તુ આપતા હોય છે. જનરલી ઉપદેશ બોધ માણસને કેચ કરવાનો ઇઝી પડે છે, ગ્રાસ કરે અને એને પછી ફોલો કરે, પણ સિદ્ધાંત બોધ ખૂબ જ ઊંડી સમજણ હોય અને ખૂબ પ્યોરિટી હોય અને સંસાર પ્રત્યેની ઉદાસીનતા હોય, બહુ મોહ ના હોય, લોકની આ લોકની બહુ ઈચ્છા ના હોય, લોકસંજ્ઞા પણ એને ના અડનડતી હોય, એના એ બધા લાયક જીવો છે, પાત્ર જીવો છે, એને આ સિદ્ધાંત બોધ ખરેખર પરિણમતો હોય છે. અને એ જે પરિણમ્યો તેનું કામ થઈ જાય છે, એટલે આપણે એ તરફ જ આગળ વધવાનું છે. ઉપદેશ તો બહુ લીધા છે, ઓફકોર્સ લેવાના છે, એના પ્રમાણે આગળ ચાલતા ચાલતા, પણ જ્યાં સુધી આપણને સિદ્ધાંત અંદર પ્રગટ થતો નથી, તત્વ અંદરથી જાગતું નથી, અનુભવ થતો નથી, ત્યાં સુધી આ અનંત અવતાર આપણે ઉપદેશો લીધા અને ઉપદેશ પ્રમાણે ચાલ્યા હોય તો પણ એ અધૂરું રહે છે. એટલે બંનેનો સમન્વય થવો જોઈએ અને છેલ્લામાં છેલ્લો સિક્કો સિદ્ધાંત આપણી હાથમાં આવવો જોઈએ. સિદ્ધાંત એટલે અવિરોધાભાસ, ક્યારે પણ પૂર્વાપર અવિરોધ હોય, ક્યાં પણ કોન્ટ્રાડિક્ટરી ના હોય,
નિરંતર પરમાનંદ સ્થિતિમાં રાખતું હોય, આત્માની જ અનુભૂતિમાં રાખતું હોય એવો સિદ્ધાંત બોધ જ્ઞાનીઓ, જે જ્ઞાનીઓએ પોતે અનુભવ્યો છે અને લોકોને આપ્યો છે, જે અને લોકોને જેનાથી એનો અનુભવ થયો છે, એવા જ્ઞાનીઓમાં શ્રી કુનકુંદાચાર્ય જબરજસ્ત પ્રખર જ્ઞાની થઈ ગયા. અને આપણા બધાને જબરજસ્ત પુણ્ય છે કે આપણી પાસે એમના શાસ્ત્રો રહ્યા છે. બાકી પ્રત્યક્ષ એમની પાસે તો મળવાનો મોકો મળે એવું તો કોઈ અત્યારે આપણે છીએ નહીં. ત્યાર પછી બીજો એક મોકો મળ્યો શ્રીમદ રાજચંદ્રનો, જે 125 વર્ષ થયા સૌરાષ્ટ્રમાં વવાણિયામાં થઈ ગયા. એમણે પણ પોતાના તત્વજ્ઞાની જબરજસ્ત વાતો, આત્માનુભવની પ્યોર સિદ્ધાંતિક વાતો કરેલી છે, જે લોકોને પહોંચી નથી, લોકો સુધી આ વાતો પહોંચી નથી. અને એમણે ગુજરાતી ભાષામાં જ તમામ શાસ્ત્રોનો નિચોડ એમના પત્રો દ્વારા, એમના ઉપદેશનો, છાયાનો, આત્મસિદ્ધિ શાસ્ત્ર દ્વારા જબરજસ્ત લોકોને આપી છે. આ બધાનો તત્વ સારાંશમાં કહીએ તો શ્રીમદનું કહેવાનું, થોડા વાક્યોમાં કહીએ તો એમને પોતાના મેઇન વસ્તુ, જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો, પુઠ્ઠા ઉપર જ કહ્યું છે પુસ્તકના. એટલે આત્મા જાણવાની જ વાત મુખ્ય છે. પછી આત્મા જાણો ક્યાંથી, તો કે બીજે ક્યાંયથી નહીં મળે. ક્યાંથી મળશે, તો કે બીજું કાંઈ શોધમાં, માત્ર એક સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં સરોભા અર્પણ કરી દે, વર્ત્યો જા, પછી જો મોક્ષ ના મળે તો મારી પાસે તિલે જેવો ગેરંટી આપે છે. આવું મળે તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 15મી ભાવે તારો અવશ્ય મોક્ષ છે, ઓછામાં ઓછો 3 અને વિશેષમાં વિશેષ પણ, અને બહુ જ પુરુષાર્થી હોય તો એક અવતારી પણ થઈ શકે એમ છે. એટલે એમણે પોતાના જીવનમાં આ જ કહ્યું છે, તું સાચા સજ્ઞાનીને શોધ, સત્પુરુષને શોધ, એ જે અનુભવી હોય. એમને વાચા જ્ઞાની, શુષ્ક જ્ઞાની એની જરૂર નથી, અનુભવ જ્ઞાની. અનુભવ જ્ઞાની કોને કહે કે જે આપણને અનુભવમાં લાવે, આપણા આપણને આ માર્ગના બે ડિગ્રી પણ આગળ ચઢાવે. કયો માર્ગ? મોક્ષ માર્ગ, નહીં કે આ ઉપદેશમાં નહીં, સિદ્ધાંતમાં બે ડિગ્રી ઊંચું ચઢાવે. કઈ પણ આપણે આગળ, આપણા કષાયોને ઓછા કરે, એ કષાયની મંદતા એ આપણા માર્ગને મોટું મોટું થર્મોમીટર છે. અને આત્મા છું એની આપણને અવેરનેસ કેટલી વાર રહે છે, દેહ ને આત્મા જે જુદા છે એ અવેરનેસ દિવસમાં આપણને જેટલી વાર રહે એ આપણી પ્રગતિની નિશાની છે. અને એ કોઈ કોઈ અનુભવી સત્પુરુષની નિશ્રામાં રહીને જો એનું સાધના થાય તો જબરજસ્ત બેનિફિટ થાય છે. અને અમને નીરુબેને તો આનો લાભ આ કાળના શ્રીમદ પછીના પરમ પૂજ્ય શ્રી દાદાશ્રીનો ખૂબ લાભ મળેલો. એ ક્યારે પબ્લિકમાં આવ્યા નહોતા, પણ છતાંય એમની વાણી જબરજસ્ત હતી. કુદરતી એનું ઓળખાણ થઈ ગયું, એ ભૂતપૂર્વ કર્મનો જે સાબ હશે. બાકી આ જીવની તો કોઈ પાત્રતા આ ભૂની તો હતી જ નહીં, પણ સાંભળતા જ આખું પૂર્વનું જાણે કર્મ પ્રગટ થયું હોય અને જબરજસ્ત ખેંચાણ થયું. આ જ જોઈએ છે, આ જ જોઈએ છે. આત્મા જાણો, પહેલી વાર આત્મા શબ્દો સાંભળ્યો, આત્મા જોઈએ છે. અને એમની પાસેથી પ્રાપ્ત કરો, માત્ર 2 જ કલાકના આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના જ્ઞાનવિધિના પ્રયોગમાં એ પ્રાપ્ત થયું. ત્યાર પછી 1 સેકન્ડ પણ હું શુદ્ધ આત્મા છું એ અવેરનેસ એની મેળે જ ગઈ નથી, સહજ સ્વભાવે રહી છે. ધીમે ધીમે કશાયોની મેળે જ ચાલવા માંડ્યા, ખબર ના પડી, કહેવાય ના રહ્યા અને કશાયની મેળે જતા રહ્યા. અને અંદરનો આનંદ એની મેળે જ વૃદ્ધિને પામતો પામતો જબરજસ્ત નિરાકુરતા આનંદ 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 રહ્યા કરે છે. બહારની બધી પ્રવૃત્તિ કરવા છતાંય અંદરથી મુક્ત જ રહ્યા કરે છે. અને આ કોઈ પણ ક્રિયામાં મારું પોતાનું ક્યાંય કશું જ છે નહીં કરવા પણ, એ અવેરનેસ કોન્સ્ટન્ટ રહ્યા કરે છે. અને એના આધારે લાગે છે કે આ જબરજસ્ત વિજ્ઞાન છે, આ સિદ્ધાંત જે જ્ઞાનીઓએ પ્રાપ્ત કર્યો છે એ બધા પ્રાપ્ત કરે એવી ભાવના છે. અને ખૂબ અમારી પાસે લોકો આવે છે ને, આપ એ જ દાદા પાસેથી અમને જે મળ્યું હતું એ જ અમે બધાને આપી છે. અને બે કલાકના સાયન્ટિફિક એક્સપેરિમેન્ટથી બધાને અનુભવ થાય પણ છે. આજે લાખો લોકોને અનુભવ થાય છે અને પોતાનું આમૂલ પરિવર્તન અંદરથી જ થાય છે. દાદા પોતે, એનું નામ અંબાલાલ મુરજીભાઈ પટેલ, ભાદરણ ગામ ચરોતરનું નાનકડું ગામ, અને વડોદરામાં રહેતા હતા, કોન્ટ્રાક્ટનો બિઝનેસ કરતા હતા, મોટા મોટા જીટી માનતા હતા, પણ નિરંતર આત્મામાં સ્થિતતા રહેતા હતા. 1998માં એમને આત્માનું જ્ઞાન થયેલું, સુરતના સ્ટેશન પર બેઠા હતા ને જ કુદરતી પ્રગટ થયું. ત્યાર પછી
ધીમે 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 પોતાના પાસે જે સામે ચાલીને આવે એને વાત કરતા અને એનો ઉઘાડ જેને થાય જે સામે થાય એને પૂછે અને પામી જાય એનું કામ થઈ જતું. બાકી બીજા ના સામે ચાલીને બોલે કાંઈ તો સચ્ચિદાનંદ કરીને જ ઘર જતા રહે. એટલે જ્ઞાનીઓને બહુ અંતરંગ સ્પૃહા નથી, કાંઈ જોતું નથી. શ્રીમદે બહુ સરસ વ્યાખ્યા આપી છે, સત્પુરુષ એ જ કે નિષ્ઠિન જેને આત્માનો ઉપયોગ છે. વાંચવામાં ના આવ્યો હોય, સાંભળવામાં ના આવ્યો, છતાં અનુભવમાં આવે એવું જેનું કથન છે, અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. બાકી તો કંઈ કહ્યું ના જાય એટલું બધું છે એમનું. આવા સત્પુરુષ મળે તો એના ચરણમાં, એના ચરણમાં બે પડી જજે અને તારો મોક્ષ લઈ લેજે. આવા ક્યારેક હોય છે. અને અમારું તો એ સદભાગ્ય છે કે જ્ઞાની પાસેથી, દાદાશ્રી પાસેથી આ પ્રાપ્ત કર્યું, કરવા મળ્યું અને એમની સેવા, એમના ચરણમાં 20 વર્ષ સુધી સેવામાં રહેવા મળ્યું અને એમની બધી શક્તિઓ અને એમની બધું જે કંઈ એમની ભાવના હતી એ અમારા હૃદયમાં એમના દ્વારા જ સિંચાઈ છે. અને એ જ ભાવના છે કે બધા પામે. બાકી તો સૌ પોતપોતાનું જીવ ઉપાદાન હશે એ રીતે લેશે, જેની પાત્રતા છે પામશે. અમારી ભાવના તો ખૂબ જ છે. આવા જ્ઞાની ક્યારેક હોય છે, બહુ પ્યોર હતા એમના જીવનમાં, પ્યોરિટી જબરજસ્ત હતી. ક્યારે પણ જીવનમાં કોઈની પાસેથી એક પૈસો પણ લેતા નહોતા, પોતાનો જીવન નિર્વાહ પોતે જ કરતા હતા. એ સિદ્ધાંત અમે પણ અપનાવીએ છીએ અને કેવળ પોતાનો એક પોતાનું કર્મ જ લઈને આવ્યા છે. પોતે પામ્યા અને બીજા પામો, જે સુખ પોતે પામ્યા છે બધાને કેમ કરીને પ્રાપ્ત થાય એ અંદરની ભાવના હોય છે. જેને કહે છે ને પોતે પોતાને કંઈક મળ્યું હોય તો આપણે બધાને શેર કરીએ ને એવું. આમાં કોઈ વાળો નથી હોતો, સંપ્રદાય નથી હોતો, ગુરુ નથી હોતો, શિષ્ય નથી હોતો, કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. બધા આત્મ સ્વરૂપે છે. હું આત્મા છું ને બધા આત્મા સ્વરૂપે જ છે. અને જીવનમાં જે કંઈ ઘટના ઘટી રહી છે એ બધું કરેક્ટ છે, વ્યવસ્થિત છે, બન્યું એ જ ન્યાય. એ ક્ષણે ક્ષણે અંદર આ વ્યવહાર જે બનતો હોય છે એ આ ન્યાય થઈ રહ્યો છે. એમાં જરાય અંદરથી ઊંચું નીચું થતું નથી કે ડખોડખલ ઊભું થતું નથી. બધું જ એક્સેપ્ટન્સ 100% અહીં આવી જાય છે. કેટલી બધી સુંદર સમતા રહે, સ્થિરતા રહે. અને આ આત્મા આત્મસ્થિરતા આવે તો જ થાય એવું છે. ઉઠતા બેસતા ખાતા પીતા આત્માની જ જાગૃતિ રહ્યા કરે. આ બધી ક્રિયાઓ દેહની થઈ રહી છે, આત્માની નહીં. આત્મા તો ખાલી જોનારો, જાણનારો અને એનો પોતાનો સ્વભાવ આનંદ 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 એમાં તો એ જ રહ્યા કરે છે. બીજું બધું તો ચાલ્યા કરે. જે આપણે વીટીને લાયા છે તે ઉકલી રહી છે. ઉકલવામાં 100 પુરુષાર્થ. વીટાતું તો ત્યારે જે કર્યું એ ખરું, અત્યારે ઉકલી રહ્યું છે એમાં આપણે શું ધોળી રહ્યા છે. હવે ખરું ધોળવાનું તો આપણે હવે છે. એટલે કે હવે જે કંઈ આપણી પાસે જે કંઈ જ્ઞાનનો મસાલો આવ્યો એ જીવનમાં આપણે એપ્લાય કરીએ, એને સમજીએ. ના સમજાય તો પાછા આપણે ચાલો ને આવા સત્પુરુષોને શોધો. ના મળે તો અમારી પાસે આવો, અમે તો અવેલેબલ છીએ 24 કલાક. અને તમારી જે પણ કંઈ મૂંઝવણો હોય, અધ્યાત્મ સંબંધિત જે કંઈ પ્રગતિ અટકતી હોય, જરૂર આગળ લઈ લો, આગળ વધો. અમે એના માટે જ છીએ અને તમારો પણ એ ધ્યેય છે. તો શા માટે એકબીજાને સંપર્કમાં આવીને કેમ ના આગળ વધીએ. અને બીજું તો કાંઈ અમારે જોઈતું નથી. અમે તો અમારે એટલો જ ભાવ છે કે તમે આમાં આગળ વધો, પરમ પદને પામો. તમામ જ્ઞાનીઓએ, તમામ તીર્થંકરોએ, કૃષ્ણ ભગવાને, રામ ભગવાને, શિવ બધાએ જે પંથ અપનાવ્યો છે, જે માર્ગે જેઓ નીકળ્યા છે, જે માર્ગ એમણે બધાને પાછળથી પ્રબોધ્યો છે, એ જ માર્ગ આપણે પણ અપનાવીએ અને એ જ માર્ગે આપણે આગળ વધીએ અને મોક્ષ પદને પામીએ. એ મોક્ષ પદ પામવા માટે જ આ મનુષ્ય દેહ છે. અને મનુષ્ય દેહ આ સાર્થક કરવા માટે આપણે એક પળ પણ વ્યર્થ જવા દેવા જેવું નથી. આપણો સરપ્લસ ટાઈમ, ભલે આપણો કામ ધંધાનો કે ફરજનો ટાઈમ જે હોય એ છોડી દેવાની વાત અમે કરતા જ નથી. જે સરપ્લસ ટાઈમ છે એ સરપ્લસ ટાઈમે ખાલી ખાલી વેસ્ટ ના કરો. પાર્ટી ને મોજ શોખ આ તે બધું, પિક્ચર જુઓ, મૂવી જુઓ, ફાલતુ ટીવી શો જુઓ, એના ધર્મના જુઓ તો કંઈ કંઈ લેખે લાગશે. તો એવામાં આપણો સદુપયોગ કરો. જેનો સરપ્લસ ટાઈમ આત્મા માટે ગયો એનો બધો સમય આત્મા માટે જ વપરાય છે એવી દાદાની ગેરંટી છે. અને ખરેખર તમે એ પાછળ તમારો સદુપયોગ કરવા માંડી પડો તો ખરેખર તમને લાગશે કે ના, આ જીવન, મનુષ્ય જીવન સાર્થક થઈ રહ્યું છે. નહીં તો આપણે બધી ખબર છે આ કિંમતી છે, છતાંય એનો ઉપયોગ કઈ રીતે કરવો એ ખબર ના હોવાથી આમ
વ્યસ્ત જઈ રહ્યો છે. સંસાર સમય પસાર નથી થઈ રહ્યો, સમય આપણને પસાર કરી રહ્યો છે. આપણે ઘણા કહે છે ને, હું તો સમય પાસ કરું, પાસ કરવા માટે છે, પાસ કરવા માટે. એટલે સમય નથી પાસ થતો, તું પાસ થાય છે. અને છોટે આ એક દાડો પાસ હવે થઈ જવાનો વખત આવશે. તે ઘડી એમ થશે કે હવે આપણે કાંઈ કર્યું નહીં, આપણે બધું ગુમાયું, મારે આખો ભાવ આપણે ગુમાયો, સંસારનું બધું કર્યું, પણ છોટે આપણા હાથમાં કશું ના આવ્યું. છોટે આવ્યું મૃત્યુનો દંડ અને મૃત્યુની ભયંકર યાતના. તે ઘડી કોઈ કશું આપણા હાથમાં નહીં આવે. આટલું બધું આપણે જેના માટે કર્યું એમાંનો એક પણ આપણને તે ઘડીએ સહાય નહીં કરે. આપણા ભાથામાં આટલું એક પરમાણુ જેટલું પણ કોઈ શુભનું એડ નહીં કરી શકે. માટે હજુ પણ ચેતો 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 અને સંપૂર્ણ તીર્થંકરોની દ્રાગ મુદ્રાને ઓળખો, જીન મુદ્રાને ઓળખો. એ મુદ્રામાં આપણે આવી જાઓ અને એ દર્શન કરો અને ભાવ કરો કે હું પણ આવો સંપૂર્ણ વિતરા ક્યારે થઉં અને ક્યારે પરમપદને પામું, મોક્ષને પામું. અને નિશ્ચય કરો કે આ મારો જે પણ બાકીનો જીવનનો સમય બાકી રહ્યો છે એ કેવળ મોક્ષ માટે જ, આત્મા અર્થે જ જાઓ, એના માટે જ ગાળીશ. જય સચ્ચિદાનંદ.